નવસારી જિલ્લામાં ગણેશ જયંતિની મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. માનતાના દોઢ દિવસથી લઈ પાંચ દિવસના ગણપતિની પૂજા અને વિસર્જન પણ થાય છે. નવસારીમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા માઘ એટલે કે મહામાસમાં ભગવાન ગણેશજીની જન્મતિથિ આવતી હોય છે. આવા પર્વને તેઓ ઘણા ભાવપૂર્વક ઉજવે છે. મહારાષ્ટ્રીયન પરિવાર પણ માનતાના ગણપતિની સ્થાપના પૂજા અને તેના વિસર્જનની વિધિ ભાવપૂર્વક કરવામાં આવે છે. ભગવાન ગણપતિના મંદિરે પણ મહારાષ્ટ્રીયન પરિવારો દર્શન કરવા જાય છે. ખાસ કરીને ગુજરાતમાં ભાદરવા માસમાં ભગવાન ગણપતિની સ્થાપના ગણેશ મંડળ દ્વારા કરવામાં આવે છે, પણ મહામાસમાં ગણપતિની જન્મ જયંતિનું પર્વને મહારાષ્ટ્રીયન લોકો મહાપર્વ માની પૂજાવિધિ કરી ભગવાનની પૂજાવિધિ કરી મનોવાંછિત ફળ પણ મેળવતા હોવાનું ભક્તોએ જણાવ્યું હતું. ઘણા ઓછા લોકો જાણે છે, સામાન્ય રીતે ગુજરાતમાં ભાદરવા માસમાં ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરીને મહોલ્લા અને ઘર ઘર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરીને ભગવાનની પૂજાવિધિથી માંડી વિસર્જન વિધિ કરવામાં આવે છે, પણ ઘણા ઓછા લોકોને ખબર છે કે ભગવાન ગણેશજીની જન્મ જયંતિ મહામાસમાં આવે છે. મહારાષ્ટ્રીયન લોકો ગણપતિ બાપાની જન્મ જયંતિના મહાપર્વની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં પણ મહારાષ્ટ્રીયન પરિવારો આ પરંપરા જાળવવા માંગે છે અને મનોવાંછિત ફળ મેળવવા માટે માનતાના ગણપતિની સ્થાપના પોતાના ઘરે ઘરે કરે છે અને પૂજાવિધિ કરે છે. છેલ્લે દિવસે દરિયામાં વિસર્જનની વિધિ પણ કરે છે. મહારાષ્ટ્રીયન પરિવારો છેલ્લા 5 વર્ષથી માનતાના ગણપતિની પ્રતિમાની પોતાના ઘરે સ્થાપના કરે છે અને 5 દિવસ બાદ ભારે હૈયે તેમને વિદાય પણ આપે છે. આધુનિક યુગમાં પણ લોકો ભગવાનની પૂજા કરી મનોવાંછિત ફળ મેળવે છે, પણ આજના વૈજ્ઞાનિક યુગમાં પણ ગણેશજીની આરાધના પર્વ એક આસ્થાનો વિષય કહી શકાય તેમ છે. અમે છેલ્લા 5 વર્ષથી મહામાસમાં ગણેશ જયંતિ નિમિત્તે ગણપતિજીની પ્રતિમા લાવીએ તેની સ્થાપના કરીએ છીએ. દાંડીના દરિયામાં વિસર્જનની પ્રક્રિયા પણ કરાય છે. ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર છે કે મહામાસમાં ભગવાન ગણપતિજીની જન્મતિથિ આવે છે અને આ પર્વનો મહિમા ઘણો મોટો છે. જેમ ગુજરાતમાં ચૈત્રી નવરાત્રિમાં માતાજીની આરાધના માટેનો મહાપર્વ તરીકે ઓળખાય છે, તેમ મહારાષ્ટ્રીયન પરિવારો ઘણી શ્રદ્ધાથી આ મહાપર્વ ઉજવે છે. ભાદરવા માસમાં ઐતિહાસિક અને મહામાસમાં ધાર્મિક મહત્વ છે. ભાદરવા માસમાં ગણપતિ પ્રતિમાનું સ્થાપન લોકમાન્ય તિલક દ્વારા એકતા સંગઠન માટે આઝાદીના વર્ષો પહેલા દરમિયાન કરવામાં આવ્યું હતું, પણ ખરેખર ભગવાન ગણપતિજીની જન્મ જયંતિ મહામાસમાં આવતી હોય છે તે પર્વ છે. મહારાષ્ટ્રીયન પરિવાર માટે મહાપર્વ છે અને મહારાષ્ટ્રમાં ગણપતિની પ્રતિમાના મોટા મોટા મંડપોમાં સ્થાપના કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. હું અર્જુન મહારાજ. એમ તો જોવા જઈએ તો આપણે આજે માઘ મહિનાનો આજે ચોથના દળે આપણે અહીંયા ગણપતિ સ્થાપના કરીએ છીએ તેનો ખૂબ જ મોટો મહત્ત્વ છે, કેમ કે ગણપતિનો જન્મ જ આજે થયેલો. અને ખરેખર તો જોવા જઈએ તો આજે જ ગણપતિનું પૂજન અને વ્યવસ્થિત ભગવાનનું પૂજન અર્ચન થવું જોઈએ. અને આજે મહારાષ્ટ્રમાં તમે જુઓ કે આજના દાડે ગણપતિ મોટા મોટા મંડપોમાં બેસાડવામાં આવે છે, અમને એમનું ખૂબ જ પૂજન અર્ચન કરવામાં આવે છે. અને આપણે ભાદરવા મહિનામાં જે ગણપતિ બેસાડીએ છીએ તે પણ ખરા છે, પણ એ શા માટે? કેમ કે આપણા હિન્દુઓની જે આપણી સંસ્કૃતિ છે, બરાબર, એમને બધા લોકોને ભેગા કરવા માટે લોકમાન્ય તિલકે જે ગણપતિ ભગવાન ગણપતિ દાદાની સ્થાપના જે કરેલી તે સંગઠન માટે હતી. અને ખરેખર જે ગણપતિની જે સ્થાપના છે, ગણપતિ ભગવાનની સ્થાપના, તે આજના દાડે છે, માઘ માસમાં. તે એટલા માટે અહીંયા ગણપતિ ભગવાનનું અહીંયા પૂજન અર્ચન અને ખૂબ જ ધૂમધામથી અહીંયા એમની જે એમનો જે જન્મ જે છે તે બધા હર્ષ અને ઉલ્લાસથી બધા ઉજવે છે. હિતેશ વધેરાનો રિપોર્ટ, નવસારી.